હેલો ફ્રેન્ડ્સ વિઝન આઈએસની કરંટ અફેર્સની સિરીઝમાં આપનું સ્વાગત છે આજે આપણે માર્ચ ટ્વેન્ટી ટ્વેન્ટીમાં સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં જે સેવન પોઈન્ટ થ્રી ટૉપિક છે ટેલિમેડિસિન ગાઈડલાઇન્સ એના વિશે ચર્ચા કરીશું તો ટેલિમેડિસિન ગાઈડલાઇન્સમાં શું છે તો રિસન્ટલી મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર એમને ગાઈડલાઇન્સ બહાર પાડી છે ટેલિમેડિસિન માટે રાઈટ અને આ ગાઈડલાઇન્સ નીતિ આયોગ અને મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એના કોલોબરેશનના દ્વારા બનાવવામાં આવી છે હવે ટેલિમેડિસિન એટલે શું તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની ડેફિનેશન પ્રમાણે ટેલિમેડિસિન એઝ ધ ડિલિવરી ઓફ હેલ્થકેર સર્વિસીસ બાય હેલ્થકેર પ્રોફેશનલ્સ યુઝિંગ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજીસ ફોર ડાયગ્નોસિસ ટ્રીટમેન્ટ એન્ડ પ્રિવેન્શન ઓફ ડિઝીઝીસ એન્ડ ઇન્જરીઝ વિથ ધ એમ ઓફ એડવાન્સિંગ હેલ્થ ઓફ ઇન્ડિવિજ્યુઅલ એન્ડ કોમ્યુનિટીઝ રાઇટ એટલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની વ્યાખ્યા પ્રમાણે આટલી આટલી ટર્મિનોલોજી ધ્યાન રાખવાની છે કે મેઇન તો શું છે કે હેલ્થ કેર પ્રોવાઈડર્સ એ સર્વિસ આપશે ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડાયાગ્નોસિસ ટ્રીટમેન્ટ પ્રિવેન્શન ઓફ ડિઝીઝ એ બધા માટે રાઇટ ઇન્ડિવિજ્યુઅલ અને કોમ્યુનિટીને હવે ટેલિમેડિસિનમાં સનો સમાવેશ થાય છે તો રિમોટ ડાયાગ્નોસિસ એન્ડ ટ્રીટમેન્ટ ઓફ પેશન્ટ બાય મીન્સ ઓફ ટેલીમેક ટેલિકોમ્યુનિકેશન્સ સચેસ વિડીયો ફોન ચેટિંગ એપ્સ રાઈટ એટલે આ ત્રણ માધ્યમથી પેશન્ટ અને ડોક્ટર વચ્ચે રિલેશન સ્થાપિત થશે રાઈટ હવે આ ગાઈડલાઇન્સના કયા કયા મેઇન કી ફીચર્સ છે એ જોઈ લઈએ તો જે લોકો રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિસનર છે આ ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ એક્ટ નાઇન્ટીન ફિફ્ટી સિક્સ અંતર્ગત અને એ લોકોએ ત્યારબાદ જે એક ઓનલાઈન કોર્સ આવશે એ પાસ કર્યો હશે એ એ જ વ્યક્તિ ટેલિમેડિસિન અંતર્ગત ગાઈડલાઇન્સ આપી શકશે સોરી પોતાના પેશન્ટને ટ્રી ટ્રીટ કરી શકશે રાઈટ હવે ટેલિમેડિસિન કન્સલ્ટન્ટ છે ને એ અને પેશન્ટ એ બંને વચ્ચે એનોમિટી ના હોવી જોઈએ એટલે બંને એકબીજાને જાણતા હોવા જોઈએ રાઇટ એટલે એકદમ અનનોન ડોક્ટર સામે અનનોન પેશન્ટ આવી જાય એવું નહીં એટલે એક એ વસ્તુ ખૂબ જ જરૂરી છે એટલે જે પેશન્ટ અને ડૉક્ટર વચ્ચે જે ટ્રસ્ટનો રિલેશન છે એ એમાં મેન્ટેન રહેશે રાઈટ હવે ઇટ પ્રોવાઇડ્સ પ્રોવિઝન ઓફ પ્રોટેક્ટિંગ પ્રાઇવસી એન્ડ કોન્ફિડેન્સિયાલિટી એટલે પેશન્ટની પ્રાઇવસી પણ જળવાવી ખૂબ જ જરૂરી છે રાઈટ પછી ઈટ મેન્શન્સ પ્લેટફોર્મ્સ દેટ કેન બી યુઝ ટુ ડાયગ્નોઝ ટ્રીટમેન્ટ એન્ડ હાઉ ધ ટેકનોલોજી કેન બી ઇન્ટીગ્રેટેડ ટુ પ્રોવાઈડ રોબસ્ટ હેલ્થકેર સર્વિસીસ એટલે જે અમુક ડ્રગ્સ છે કે જે તમે લોકો બધી રીતે મતલબ અમુક બીમારી કેવું હોય કે પેશન્ટના એક્સપ્લેનેશનના આધારે પછી ડોક્ટર મેડિસિન પ્રિસ્ક્રાઈબ કરતા હોય પણ ઘણીવાર પેશન્ટ બરાબર એક્સપ્રેસ ન કરી શકે તો પછી ડૉક્ટરને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ શકે રાઇટ કારણ કે ફિઝિકલી તો પેશન્ટ પ્રેઝન્ટ છે નહીં એટલે અમુક જે એવા રિસ્કી ડ્રગ્સ છે એને આ અંતર્ગત તમે પ્રિસ્ક્રાઈબ ન કરી શકો એ ટાઈપના ગાઈડલાઇન્સ આપી છે એટલે અમુક ડ્રગ્સ ડિસ લિસ્ટ ડાઉન કરી દીધા છે કે એટલા ટાઈપના ડ્રગ્સ હોય તો તમે એને એ કરી શકો રાઈટ હવે ઇટ પ્રોવાઈડ્સ નોમ્સ એન્ડ પ્રોટોકોલ્સ એને કઈ રીતે તમારે મેનેજમેન્ટ કરવાનું કઈ રીતે વાત કરવાની કયા તમારા લાયબિલિટીઝ છે કે તમારી ઇનકેસ ડૉક્ટરની કોઈ ભૂલ થઈ જાય તો શું થાય એ બધાના નોર્મ્સ અને પ્રોટોકોલ્સ એમાં મૂકવામાં આવ્યા છે રાઈટ એટલે કન્ટિન્યુટી કેર જળવાય છે કે નહીં કે પછી પેશન્ટને કોઈ ઇમરજન્સી માટે કઈ સિચ્યુએશન હોય તો શું રેફરલ કરવું એ ટાઈપના બધા નોર્મ્સ અને પ્રોટોકોલ્સ એની અંદર મૂકવામાં આવ્યા છે રાઈટ એ જોઈ લઈએ રિલેટિંગ ટુ ફિઝિશિયન પેશન્ટ રિલેશનશિપ ઇશ્યુઝ ઓફ લાયબિલિટી એન્ડ નેગ્લિજન્સ આપણે આગળ જોયું એમ પછી મેનેજમેન્ટ એન્ડ ટ્રીટમેન્ટ કન્ટિન્યુટી ઓફ કેર એટલે પછી કન્ટિન્યુટી મળવી જોઈએ એમાં કેરમાં પછી એવું નહીં કે આજે કર્યું ને પછી બીજે દિવસ ડૉક્ટર એબ્સન્ટ છે કાં તો પછી પેશન્ટ એબસન્ટ છે જે આખી ટ્રીટમેન્ટ છે એ કન્ટિન્યુઅસલી ફોલો થવી જોઈએ રેફરલ્સ ફોર ઇમરજન્સી સર્વિસીસ પ્રાઇવસી એન્ડ સિક્યુરિટી ઓફ પેશન્ટ રેકોર્ડ્સ એન્ડ એક્સચેન્જ ઓફ ઇન્ફોર્મેશન્સ પ્રિસ્ક્રાઇબિંગ એન્ડ રી રિમ્બર્સમેન્ટ હેલ્થ એજ્યુકેશન એન્ડ કાઉન્સિલિંગ રાઈટ હવે આ એક મેન્સનું ક્વેશ્ચન બની શકે કે ટેલિમેડિસિન એટલે શું એના એડવાન્ટેજ શું છે એના ચેલેન્જીસ શું છે રાઈટ તો એમાં આપણે આ રીતે ઇન્ટ્રોડક્શન બાંધી શકીએ કે એની ડેફિનેશન આ છે અત્યારે જે ગવર્મેન્ટે એની ગાઈડલાઇન્સ બહાર પાડી છે આ ગાઈડલાઇન્સ રાઈટ હવે એના એડવાન્ટેજીસ જોઈ લઈએ તો ઇન્ક્રીઝ એક્સેસ ઓફ હેલ્થકેર આપણે જાણીએ છીએ કે ડૉક્ટર પેશન્ટ રેશિયો જે ગ્લોબલી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પ્રમાણે પ્રિસ્ક્રાઈબ છે એના કરતાં આપણા ત્યાં ખૂબ જ એમાં ઓછું છે રાઈટ એટલે ડોક્ટર્સની સંખ્યા ઘણી ઓછી છે કારણ કે વસ્તી વધારે છે હવે ઇન્ક્રીઝ એક્સેસ ઓફ હેલ્થ કેર એટલે એના કારણે શું થશે કે જે જીઓગ્રાફિક બેરિયર્સ નડતા હતા કે જે દૂર દરાજના ગામડામાં પણ ડૉક્ટર હવે અવેલેબલ બની શકશે રાઇટ એટલે જે ખાસ કરીને અમુક સ્પેશિયલ સર્વિસીસના જેમ કે સ્કીન કેરના ડૉક્ટર હોય તો એ આપણને બહુ દૂર દરાજ ગામડે ન જોવા મળે રાઇટ એટલે એ ટાઈપના જે મોટા મોટા ડૉક્ટર્સ છે એ લોકો પણ હવે દૂર દરાજ સુધી અવેલેબલ બની શકશે આના માધ્યમથી પછી રિડ્યુઝડ હેલ્થકેર કોસ્ટ હવે આમાં શું થાય કે કોઈ દૂર ગામથી વ્યક્તિ આવતો હોય કોઈ મોટા શહેરમાં ટ્રીટમેન્ટ કરાવવા સો બસ્સો કિલોમીટર ડિસ્ટન્સ કાપીને તો એને ટ્રાવેલિંગ કોસ્ટ લઈ લો ત્યાં રહેવાનો બધો ખર્ચ ગણી લો એ બધો ખર્ચ ઘટી જશે રાઈટ અથવા તો ઊંધું થાય કે ડૉક્ટર ત્યાં જતો હોય તો ડૉક્ટર પણ પોતાની ફીસ પછી એ હિસાબે વધારે લે એટલે આના કારણે શું ટાઈમ અને કોસ્ટ એ બંનેમાં ઇશ્યુઝ આવતા હતા એટલે ટાઈમ અને કોસ્ટ બંનેમાં ઘટાડો થશે સાથે સાથે એની ટેલિમેડિસિનમાં શું થશે કે કેર ડિલિવરીની એફિશિયન્સી વધશે એટલે વધુ ઇફેક્ટિવ રીતે કેર ડિલિવરી થશે પછી રિડ્યુસ એક્સપેન્સિસ એ તો આપણે જોયું કે કોસ્ટ ઘટશે રાઈટ હવે એનહાન્સ ટ્રેડિશનલ ફેસ ટુ ફેસ મેડિસિન એટલે જે ટ્રેડિશનલ આપણું ફેસ ટુ ફેસ મે મેડિસિનનું જે વસ્તુ છે એ હવે એડહાન્સ એન્હાન્સ થશે કારણ કે ફેસ ટુ ફેસ મુખ્ય ડોક્ટર અને પેશન્ટ એ લોકો સીધી રીતે એકબીજા સામે વિડીયો કોન્ફરન્સિંગથી હશે એટલે એના કારણે શું થશે કે કેન કન્ટિન્યુ ટુ કેર ફોર પેશન્ટ ઇન પર્સનલ કેર એટલે એની પર્સનલ કેર રાખી શકશે ફ્લેક્સિબિલિટી અને કન્વિનિયન્સ હશે બંનેને રાઇટ એટલે જે અપ વિઝિટ્સ હોય ચેકઅપ હોય કે પછી કંઈ ગાઈડલાઇન્સ આપવાની હોય શું જમવું શું ના જમવું એ બધા માટે થોડી ફ્લેક્સિબિલિટી રહેશે પછી ઇમ્પ્રુવડ પેશન્ટ એન્ગેજમેન્ટ એન્ડ સેટિસફેક્શન એટલે પેશન્ટને પણ કેવું ડોક્ટર સાથે એંગેજમેન્ટ થોડું સરળ થઈ જશે એટલે એના કારણે એને સેન્સ ઓફ સેટિસફેક્શન એનામાં આવશે રાઈટ આ થઈ ગયા એના એડવાન્ટેજીસ હવે એડવાન્ટેજીસ છે તો પછી ચેલેન્જીસ હોવાના જ ચેલેન્જીસની વાત કરીએ એક્સ એક્સેસિબિલિટી ઓફ ટેકનોલોજી એટલે હવે આમાં મેઇન વસ્તુ શું છે કે ટેકનોલોજી આપણે જેમ આગળ વાત કરી કે ગામ સુધી પહોંચી શકશે પણ હવે ટેકનોલોજી કેટલી મોંઘી હોય ગામડાનો વ્યક્તિ કઈ રીતે અફોર્ડ કરી શકે એટલે કોસ્ટ એક મોટો બેરિયર છે પછી બીજો મોટો બેરિયર છે લો ડિજિટલ લિટરસી એટલે આપણા ત્યાં એમાંય લિટરસી ઘણી ઓછી છે એમાં ઇંગ્લિશ તો ઘણા ફાવે નહીં ટેકનોલોજી વાપરવાનું ફાવે નહીં એટલે ડિજિટલ લિટરસી આપણા ત્યાં ઘણી ઓછી છે લેક ઓફ અવેરનેસ આ વિશે અવેરનેસ જ નથી હોતી આ તો આપણે તૈયારી કરીએ એટલે આપણને બધું થોડુંક ખબર હોય બાકી ગામમાં તમે જાઓ બે જણને પૂછજો ટેલિમેડિસિન એટલે શું કોઈને કંઈ ખબર નહીં હોય નોન અવેલેબિલિટી અવેલેબિલિટી ઇન લોકલ લેંગ્વેજીસ હવે લોકલ લેંગ્વેજીસમાં અવેલેબલ ન હોય આપણે આગળ એમ જોયું કે ઇંગ્લિશ તો એમય જે લોકો ભણ્યા હોય છે એ લોકોનું એટલું બધું સારું નથી હોતું રાઈટ પછી મેક ટેલિમેડિસિન ઇનએક્સેસિબલ ટુ વલનરેબલ એન્ડ ધોઝ ઇન રૂરલ એરિયા રાઇટ એટલે ગામડાના એરિયામાં એ થોડું તકલીફ ભર્યું છે પછી પ્રાઇવસી કન્સર્ન હવે આમાં મેઇન વસ્તુ છે સિક્યોરિટી અને પ્રાઇવસી ઇસ્યુ પેશન્ટના અમુક ડેટા હોય કે જે પેશન્ટ અને ડૉક્ટર વચ્ચે જ રહેવા જોઈએ એ બહાર આવી જાય તો પછી ઇસ્યુઝ થાય એટલે પ્રાઇવસીનો મોટો ઇસ્યુ છે જ્યારે ઇન્ટરનેટ ઉપરનો ડેટા છે ગમે ત્યારે હેક થઈ શકે છે લીક થઈ શકે છે રાઇટ પછી પેશન્ટ પ્રેફરન્સ એઝ અ પેશન્ટ સ્ટીલ પ્રેફર ઇન પર્સન એક્ઝામ ઓવર વર્ચ્યુઅલ વિઝિટ્સ એટલે પેશન્ટ હજી પણ આમ પેલું અંદરથી એ લોકોને મજા ના આવે કે ડોક્ટર સાથે રૂબરૂ મુલાકાત થાય તો જે એમને કન્સર્ન હોય તે સીધી રીતે જણાવી શકે એટલે એના કારણે પેશન્ટ એ પ્રિફર નથી કરતા રાઈટ અને હજી બીજા જે પ્રાઇવસીને ટેકનોલોજીના ઇશ્યુસ તો રહેલા જ છે એટલે હવે આમાં આપણે ઓવરઓલ આખું પિક્ચર જોઈ લીધું ક્લિયર છે તો હવે કન્ક્લુઝન શું થાય તો ટેલિમેડિસિન ગાઈડલાઇન્સ આર મચ નીડેડ સ્ટેપ સરકારે ગાઈડલાઇન્સ બહાર પાડી છે એટલે આપણે કન્ક્લુઝનમાં તેવું લખવાનું જ ક્યાં મચ નીડેડ સ્ટેપ છે રાઈટ ડાયરેક્શનમાં લીધેલું સ્ટેપ છે રાઈટ પણ રેપિડ એડવાન્સમેન્ટ ઇન કનેક્ટેડ કેર ટેકનોલોજી બિગ ડેટા એનાલિસિસ વિલ મૂવ ટેલિમેડિસિન ઇન ટુ મેઇનસ્ટ્રીમ રાઇટ એટલે બિગ ડેના બિગ ડેટા એનાલિસિસને એ બધાના આધારે પછી એ થોડી થોડા ટાઈમ રહીને મેઇન સ્ટ્રીમમાં આવી જશે ધ પ્રોલિફ્રિરેશન ઓફ સ્માર્ટ ડિવાઇસીસ કપલ્ડ વિથ ડેમોક્રેટાઇઝેશન ઓફ ઇન્ટરનેટ પોડ ટુ મેક ટેલી કન્સલ્ટેશન મચ મોર કન્વીનિયન્ટ એન્ડ એક્સેસિબલ રાઇટ એટલે આપણે જે લિટરસીને આ બધા જે અહીંયા વાત કરી ચેલેન્જીસની એ બધા આપણે જેમ બને એમ ઓછા કરીશું તો ધીમે ધીમે એનું પોલ પ્લોરિફિકેશન થતું રહેશે બટ રાઈટ પ્લોફિકેશન ઓકે એટલે આ રીતે થઈ ગયું આપણું ટેલિમેડિસિનનો આર્ટિકલ પૂરો તો આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો કંઈક કમેન્ટ કરવાની ઈચ્છા થાય તો કમેન્ટ કરી દેજો ઓકે થેન્ક યુ જય હિન્દ